मित्रों 6/11/2023 रोज युवराजनु परिभ्रमण एटले युवराज एटले बुध अने बुधनु परिभ्रमण वृश्चिक राशि में परिभ्रमण थवानुं अने बुधदेव राशि परिभ्रमण करी रह्या छे। तो लांबा समयगाड़ा सुधी 28/12/2023 सुधी बुधदेवनु राशि परिभ्रमण थवानुं, तो आ समयगाड़ा में केवा जातकोने केवा फल मळशे तेनी चर्चा करीशुं। साथे साथे मित्रों वच्चेना गाड़ा में बुधदेव वक्र थईने पाछा धनराशि में आवशे, धनमांथी मार्गे थईने पाछा वृश्चिक राशि में, आ बाबतो थोड़ीक चालवानी। तो आ समयगाड़ा में केवा जातकोने केवा फल मळशे तेनी आपणे चर्चा करीशुं। बुध एटले वाणी, बुध एटले एकाउंट, बुध एटले धन, बुध एटले गणित अने बुध एटले बौद्धिक क्षमता, बुध एटले वाणी, आ बधाना कारकना ज्यारे बुधदेव बनता होय तो कया जातकना जीवन में केवा प्रकारना फल मळशे तेनी आपणे चर्चा करीशुं। मित्रों आ राशिफळ अपनी चंद्र राशि पर आधारित है। मेष थी लगीने मीन राशि जातकों ने केवा प्रकारना फल मळशे तेनी आपणे चर्चा करीशुं। मित्रों अमारी चैनल लाइक करो, सब्सक्राइब करो और शेर करो। दीपेश्वरी ज्योतिष में आपनुं हार्दिक स्वागत। आप अमने निहाळे छो दीपेश्वरी ज्योतिष चैनल में। मित्रों बुधदेव ज्यारे अष्टम वृश्चिक राशि में आवशे एटले काल पुरुषनी कुंडली में अष्टम थाने आवशे। ज्यारे अष्टम थाने वृश्चिक राशि में ज्यारे गुरुदेव बुधदेवनुं परिभ्रमण थशे एटले राहुदेव बारमा स्थाने बेसीने पोतानी नवमी दृष्टिथी बुधने जोशे, तो केवा जातकने केवा फळ मळशे तेनी आपणे चर्चा करीशुं। मित्रों जय माताजी, जय श्री कृष्ण। मेष राशिनी वात करीए तो मेष राशिना जातकोने अष्टम थाने परिभ्रमण करता बुधदेव जे राहुदेवनी दृष्टिमां होवाना कारणे मित्रों कोईपण मुसाफरी करता हो तो ध्यान देवी, पड़ोसी मित्रों साथे संबंधों न बगड़े तेनी पण ध्यान देवी। मित्रों शरीर नी अंदर थायरोइड डायाबिटीस जेवा बाबतों होय, वायरल इन्फेक्शन नी बाबतों में खूब ज काळजी लेवी। आ समय गाळानी अंदर मेडिकल प्रश्नों उभो न थाय तेनी पण काळजी लेवी, अने जे जातको बीमार होय तेने पण डॉक्टर नी सलाह लई अने सारा डॉक्टर नी सलाह प्रमाणे कार्यो करवा। कारण के बुधदेव ज्यारे अष्टमताने पर भ्रमण करता होय, ત્રીજા સ્થાનના માલિકને છઠ્ઠા સ્થાનના માલિક સાથે અષ્ટમ સ્થાને જતા હોય, આવા જાતકો કોઈ તાંત્રિક બાબતોમાં સફળતા મળવાની, કોઈ કેવા તાંત્રિક મળે, કોઈક સારા તાંત્રિકો સાથે તમારે મળવાની મુલાકાતો થાય, ગુપ્ત બાબતો થાય, ગુપ્ત કોઈક ધનની બાબતો, આકસ્મિક ધનલાભ પણ બનવાના, અથવા જમીન જાયદાદની બાબતોમાં સફળતા મળવાની, પણ મેડિકલ પ્રશ્ન તમારે 100% સાચવવાનો, કિડનીની બાબતો, થાઇરોઇડની બાબતો, ડાયાબિટીસની બાબતોમાં ખૂબ જ ધ્યાન દેવું, શરીરમાં કોઈ વાયરલ ઇન્ફેક્શન ન લાગે તેની પણ કાળજી લેવી। અને આ સમયની અંદર કેમકે જળ તત્વ રાશિમાં બુધદેવનું પરિભ્રમણ હોય, શરદી કફની બાબતોમાં ખૂબ જ ધ્યાન દેવું, નહીં તો તમારે મોટા પ્રશ્નો ઉભા ના થાય તેની કાળજી લેવાય। અને આ બુધના રાશિ પ્રમાણે કેમકે રાહુદેવની દૃષ્ટિમાં આવે છે, તો રાહુદેવની દૃષ્ટિમાં જ્યારે બુધદેવ આવતા હોય તો ત્રીજા સ્થાનના માલિકને છઠ્ઠા સ્થાનના માલિક થઈને આ ભ્રમણ થતું હોય, તો આ સમયગાળાની અંદર ખૂબ વિચારીને પાડોશી મિત્રો, નાના ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બનાવવું, પાડોશી મિત્રો સાથે સારા સંબંધો બનાવે, નાની મુસાફરી કરતો ધ્યાન દેવું। આજના દિવસમાં કોઈપણ આ સમયગાળાની અંદર કરેલા કાર્યોમાં શુભ પરિવર્તન થાય તેના માટે હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા, ગાયને લીલો ઘાસચારો નાખવો, અને આ સમયગાળાની અંદર મગનું દાન કરી અને આ સમયગાળો આપનો શુભ ફળ પ્રાપ્ત કરી શકો। મિત્રો વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા બુધદેવ, મિત્રો સપ્તમ સ્થાને બુધદેવનું પરિભ્રમણ આપણા માટે આર્થિક ધનલાભના પાસામાં શુભ સ્થાવર મિલકત, ક્યાંક મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સંતાન તરફથી સારા સમાચાર, સંતાનની પ્રગતિ, જે જાતકો સંતાન ઈચ્છતા હોય તેને સંતાનનું ડેવલપમેન્ટ થાય, આકસ્મિક ધનલાભની બાબત હોય, પત્ની તરફથી કંઈક સારા સમાચાર મળે, પત્નીની બાબતોમાં સુમેળભર્યું વાતાવરણ, પાર્ટનરશીપના ધંધામાં ધંધાના કારક પણ જ્યારે બુધદેવ હોય તો ધંધાની બાબતોમાં સફળતા પાવે, જે જાતકો પાર્ટનરશીપના ધંધા કરતા હોય ધંધામાં ઉન્નતિ થાય અને ધંધામાં લાભ મળે, સાથે સાથે તમારી સ્થાવર મિલકતમાં વધારો થઈ શકે, આ સમયગાળાની અંદર કરેલા કાર્યો શુભ ફળ પ્રાપ્ત થાય તેના માટે તમારે મગનું દાન કરવું, ગાયને લીલો ઘાસચારો નાખવો। મિત્રો વાત કરીશું મિથુન રાશિની। મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, મિત્રો કોઈ લોનની એપ્લાય કરી, લોનમાં તમારે લોન મૂકીએ તો લોનમાં તમારે સફળતા વારી પ્રાપ્ત થાય, અને કોઈક એવી પ્રાઇવેટ અથવા સરકારી લોનમાં તમારા સફળતા વારી પ્રાપ્ત કરી શકાય, મકાનની બાબતોમાં તમારા કોઈક એવા ખર્ચા બની શકે। મિત્રો મકાનની બાબતોમાં પણ તમારે કંઈક ખર્ચા થાય, સાથે સાથે મકાનની અંદર શુભ કાર્યો કરી શકાય, મન અને આત્માથી ધારેલા કાર્યો દરેક સફળતાવાળા પ્રાપ્ત થાય છે। જે દાતકો આ સમયગાળાની અંદર નવું ડેવલપમેન્ટ કરવા માગતા હોય
तो आ समयगाड़ा में थी सके थे। साथ साथ जे जातकों फॉरेन जवाना होने जैसे डॉक्यूमेंटल प्रश्न आने पड़ा हो तो डॉक्यूमेंटल प्रश्नों में सफलता प्राप्त कर सकाय माटे तमारे होम नमः भगवते वासुदेव मंत्र करवा गायने लीलो घास चारो आपो अने मगनु दान करीने आ समयगाड़ा में सुमेळ सारा बाबत उभी करी शको। मित्रों बात करीशुं कर्क राशिनी। कर्क राशिना जातकोने पंचम स्थाने परिभ्रमण करता बुद्धदेव जे त्रीजा स्थान मालिक ने बारमा स्थान मालिक थी परिभ्रमण करता हो तो संतान तरफ से सारा संबंध जे जातकों कॉम्प्यूटर एक्जाम आपता होना सारी बाबतों गणी शकाय। पब्लिक सिटी में नाम थाय बहारना संबंधों में डेवलपमेंट थाय एक्सपोर्ट इम्पोर्ट धंधा में तमारो सफलता प्राप्त थाय आकस्मिक धनलाभ शेर सट्टे लॉटरी में धनलाभ अने नाना भाई बहनों साथे थी पण एवा घणा सारा समाचार मळी शके छे। कुटुंब में कोई नाना बाळक ने प्रगति थई शके छे अथवा नाना बाळकनुं आगमन थाय छे अने आ बुद्धदेवनुं लाभस्थाने दृष्टि पड़ती होय तो आकस्मिक धनलाभनी बाबतो पण करी शकाय। वील वारसो प्रॉपर्टी में धनलाभ करेला कर्मनो फायदा धंधा जे जातकों करता हो तो धंधा के बाबतों में सफलता तो आ समयगाड़ा अंदर शक्य एटला गाय ने लीलो घासचारो आपीने आ समयगाड़ो सुमेर पड़ो बनी सके। मित्रों बात करीशुं सिंह राशि। सिंह राशि जातकों ने चतुस्थाने परिभ्रमण करता बुद्धदेव खूबज घनी बड़ी बाबतों सारी गणाय केम के चतुस्थाने बुद्धनु परिभ्रमण मकान सुख वाहन सुख माता सुख में वधारो कर्मनी अंदर खूबज धंधा जे कोई धंधा करो तेमां सफलता आ समयगाड़ा में कोई नवा धंधा डेवलपमेंट कर सकता है। कर्म वधारी सकता है धंधा में लाभ मिली सकता है। धननी आकस्मिक धन लाभ है स्थावर मिलकत दर दागिना में वधारो थाय छे बैंक में बेलेंस वधी जाय छे अने आ समयगाड़ो अपना माटे खूब सारो बनी रहे छे तो आ समयगाड़ो पिता की प्रगति राजकीय क्षेत्र अथवा जे जातकों सरकारी नौकरी करता हो तो उच्च पद की प्राप्ति ट्रांसफर की बाबतों जैसे चालती हो तो पोता धारा प्रमाण तमारी ट्रांसफर थाय जे टेबल तमे मागता हो टेबल पर तमारू जवानू थाय उपला अधिकारी आपने सहकार पड़े वातावरण बनाई शकाय अने आ समयगाड़ा अंदर खूब ज सारी प्रगति थाय तो आ समयगाड़ा माटे तमारे लीलो घासचारो अने लीला मगनु दान करी अने आ समयगाड़ो शुभ बनाई शको। मित्रों बात करीशुं कन्या राशिनी। कन्या राशिना जातकों ने त्रीजा स्थाने परिभ्रमण करता बुद्धदेव जे आपने कुंडली में लग्नना मालिक ने कर्मस्थान मालिक थी त्रीजा स्थाने साथ पोताना पराक्रम थी जातकों आगळ आवे छे अने करेला पराक्रम में सफलता द्वारा प्राप्त थाय छे। जे जातकों कॉम्पिटिटर एक्जाम आपवा मागता होय अथवा सरकारी क्षेत्र में कोई एक्जाम आपवा होय तो आ समयगाड़ा में सारा पर्सेंट बहार आवानी बाबतों पण करी शकाय छे अने कर्मनी बाबतों में सारी सफलता मळे छे। जे जातकों कोई एवी जग्याए तमारी ट्रांसफर थयो तो पोताना वतन तरफ तमारी ट्रांसफर थवानी पण बाबतों करी शकाय अने मननी अंदर कंक सारा विचारों आवे ने ए विचारों तमे तमारा कर्मों पर आधीन थाय कर्मनु फल आ समय में मळी शके छे। धंधा में प्रगति थाय अने माता अने पिता तरफ थी तमने सहकार मळी रहे छे तो आ समयगाड़ा अंदर करेला कार्यों में सफलता मळे छे। कोईक तमारा घरनी अंदर धार्मिक बाबत उभी थाय अथवा तो सामाजिक बाबतों थाय सामाजिक अथवा धार्मिक बाबतों में तमारो नाणानो व्यय थवानी बाबतों पण करी शकाय छे तो आ समयगाड़ा अंदर तमारे होम नमः भगवते वासुदेवना मंत्र करवा लीलो घासचारो गायने आपो। मित्रों बात करीशुं तुला राशिनी। तुला राशिना जातकों ने धनस्थाने परिभ्रमण करता बुद्धदेव जे आपने कुंडलीना बारमा स्थानना मालिक ने भाग्यस्थानना मालिक थईने धनस्थाने परिभ्रमण करता होय तो आ समयगाड़ो आपना माटे भाग्यशाळी गणी शकाय। जे कलाकार मित्रों होय तेने सारा ऑर्डरो मळे छे अने जे स्टेज पर तेमनुं बहुमान मळे छे साथे साथे जेने वाणीने लगता धंधा होय ज्योतिषीओ होय के जेने वाणीथी धंधा चालता होय वकीलातनुं जे कार्य करता होय तेने सारा मोटा एवा केसीस मळे छे अने आवा केसीसनी अंदर मोटी धननी उपज थाय छे अने आ समयगाड़ानी अंदर आवा जातकोने मोटो धनलाभ थवानी बाबतो करी शकाय। तो तुला राशिना जातकोए आ समयगाड़ानी अंदर अति विशेष धनलाभ थाय साथे साथे तमारे जमीननी बाबतो होय के वील वारसानी बाबतो होय त्यां पण सफलता प्राप्त करी शकाय छे तो आ समयगाड़ी अंदर करेला कार्यों में सफलता मिली सके। मित्रों आ समय अंदर करेला कार्यों सफलता द्वारा प्राप्त थाय छे अने वील वारसो प्रॉपर्टी में पण वधारो थाय छे अने आ समय में कुटुंबनी अंदर कंक सारा समाचार मळे छे अने कुटुंब में पण प्रगति थवाना योग बनी सके छे तो आ समयगाड़ी अंदर मित्रों शिवजी की आराधना करी अने गणपति की आराधना करी साथे
બુધનું દાન કરી અને આ સમયમાં પ્રગતિ કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાં પરિભ્રમણ કરતા બુધદેવ જે અષ્ટમ સ્થાનના માલિક અને લાભસ્થાનના માલિક, મિત્રો અષ્ટમ સ્થાનના માલિક જ્યારે બુધદેવ લગ્નમાં પરિભ્રમણ કરતા તો ગુપ્ત બાબતોથી લાભ થાય. મનમાં કોઈ ગુપ્ત બાબતો હોય, ઘણા ટાઈમથી તમારે કોઈક બાબતો પડી રહેલી હોય, તેમાં સુમરભર્યું વાતાવરણ બની શકે છે. સાથે સાથે તમારા કોઈક એવા સારા વિદ્વાન તાંત્રિકો અથવા વિદ્વાન આપના ગુરુ હોય તેના દર્શન થાય છે. અને આ સમયગાળાની અંદર જમીન જાયદાદની પણ વધારો થાય છે. પિતાના પ્રોપર્ટીના લાભ પણ મળે છે. આકસ્મિક ધનલાભની બાબતો કહી શકાય. મોટા ભાઈઓ સાથે પણ સુમેળભર્યા વાતાવરણ બની શકે છે. અને આ વૃશ્ચિક રાશિના જાતકોને પતિ પત્નીમાં જે કોઈ બાબતો અત્યાર સુધી ચાલતી હતી તેમાં પણ સફળતા મળી શકે છે. મિત્રો, રાહુદેવની દ્રષ્ટિ તમારા બુધ પર પડવાની, પણ જ્યારે બુધ લગ્નમાં પરિભ્રમણ કરતા હોય અને લાભસ્થાનના માલિકને અષ્ટમ સ્થાનના માલિક થઈને જ્યારે કેન્દ્રમાં પરિભ્રમણ કરતા હોય તો આ સમયગાળો આપના માટે સારો અને સુમેળભર્યો બની રહેવાનો. તો આ સમયગાળાની અંદર તમારે ગાયને દાન આપી અને આ સમયગાળો સુમેળભર્યો બનાવી શકાય. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને સપ્તમ સ્થાનના માલિક અને દસમ સ્થાનના માલિક થઈને જ્યારે બારમા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો આ સમયગાળો પતિ પત્ની સાથે વાદ વિવાદમાં ના પડવું, પાર્ટનરશિપમાં ધંધામાં સાચવવું. જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટ અથવા વિદેશના ધંધા કરતા હોય તેમાં સફળતા, પણ જે જાતકો પાર્ટનરશિપમાં ધંધા કરતા હોય તેમાં પણ ઘણી બાબતોમાં ધ્યાન દેવું. પાર્ટનરશિપમાં કંઈક તકલીફ ના ઊભી થાય તેની પણ ધ્યાન દેવું. પતિ પત્નીની બાબતોમાં તમારે કંઈક મેડિકલ પ્રશ્નો ઊભો થાય. જે જાતકો હાઈપર એસિડિટી, પેટને લગતી બાબતો, થાઇરોઇડ, વાયરલ ઇન્ફેક્શન અથવા તો જે જાતકોને ડાયાબિટીસ હોય તેમાં વધારો થાય. અને આ સમયગાળાની અંદર તમારી બૌદ્ધિક ક્ષમતા ક્યાંક ખોરવાય નહીં તેનું કાળજી લેવી. તો ધનરાશિના જાતકોએ આ સમયગાળાની અંદર શક્ય એટલા ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા, ગાયને લીલો ઘાસચારો આપવો, દર બુધવારના દિવસે ગણપતિની આરાધના કરવી અને ગણપતિની પૂજા કરવાથી આ સમયગાળામાં તમારી સફળતા મળે છે. તો શક્ય તેટલા ગણપતિની આરાધના કરવી અને ગાયને દાન આપવું. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા બુધદેવ જે આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક ધરીને લાભસ્થાને જતા હોય તો ભાગ્યની વૃદ્ધિ, લાભમાં બાબતો, નોકરીમાં પ્રમોશન, જે જાતકો કોમ્પ્યુટર એક્ઝામ આપતા હોય તેમાં સફળતા, નોકરીમાં લાભ, જે જાતકોએ પહેલે કોઈને પૈસા ઉછીના આપેલા હોય તો પરત આવે એમાં પણ લાભ થાય, શત્રુ તરફથી લાભ મળે છે. અને જે જાતકો કોઈક નાના મોટા દેવામાં અથવા કોઈની પાસે ઋણ લીધું હોય તે પણ ભરપાઈ થવાની બાબતો કરી શકાય છે. સાથે આ સમયગાળાની અંદર ભાગ્યની ઉન્નતિ, આર્થિક સામાજિક રીતે તમારી પદ ઉન્નતિ અને આ સમયગાળાની અંદર ખૂબ જ પ્રમાણમાં લાભ મળવાના. તો જ્યારે બુધદેવ લાભસ્થાને પરિભ્રમણ કરતા હોય, શેર સટ્ટા લોટરીમાં લાભ, જે જાતકો શેર સટ્ટાનું કામ કરતા હોય તેને આ સમયગાળામાં અતિ વિશેષ લાભ મળવાની બાબતો કરી શકાય છે. તો કરેલા કર્મના ફળ મળવા માટે ગાયને લીલો ઘાસચારો આપી અને આ સમયગાળામાં લાભ મેળવી શકે છે. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને કર્મસ્થાને પરિભ્રમણ કરતા બુધદેવ, મિત્રો અષ્ટમ સ્થાનના માલિક કર્મસ્થાને, પંચમ સ્થાનના માલિક પણ કર્મસ્થાને પરિભ્રમણ કરતા હોય તો સંતાન તરફથી કંઈક સારા સમાચાર, સંતાનની પ્રગતિ, વિલ વારસો, પ્રોપર્ટીમાં વધારો, સાથે સાથે મકાન સુખ, વાહન સુખમાં ખર્ચ થાય. પણ મકાન સુખ, વાહન સુખ કંઈક જે જાતકોએ નવું મકાન લેવું હોય, વાહન લેવા હોય તો આ સમયગાળામાં લઈ શકાય છે. અને પોતાના નામે કંઈક મકાન કે વાહન આવવાના યોગ પણ કરી શકાય. તો 6/11/2023 આ સમયગાળામાં પોતાના નામે લીધેલા વાહનો સફળતાવાળા પ્રાપ્ત થાય છે અને આ સમયગાળામાં સાનુકૂળતા વાતાવરણ બની શકે. તો આ સમયની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરવા, ગણપતિની આરાધના કરી, ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પતિ પત્નીના માલિક અને માતા ભાવના માલિક જ્યારે અષ્ટમ સ્થાને જતા હોય તો અષ્ટમ સ્થાને આ બાબતો બનતી હોય, મિત્રો ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા બુધદેવ ભાગ્યની ઉન્નતિ, પતિના ભાગ્યમાં પરિવર્તન, પતિને કંઈક આર્થિક શારીરિક લાભ અને માતા તરફથી પણ સારા સમાચાર. મિત્રો, આ સમયગાળાની અંદર કર્મસ્થાનના ચતુર્થસ્થાનના માલિકને પતિ પત્નીના માલિક જ્યારે ભાગ્યસ્થાને જતા હોય તો પતિ પત્નીની બાબતોમાં સફળતા, જે જાતકો પાર્ટનરશિપના ધંધા કા હોય તેમાં ભાગ્યઉન્નતિ,
ભાગ્યમાં વધારો, આ બધી બાબતો બની શકે છે. મિત્રો, ભાગ્યના વૃદ્ધિ કરવા માટે અને મકાન સુખ વાહન સુખમાં સફળતા મેળવવા માટે શક્ય એટલા ગણપતિની આરાધના કરવી, અને જેટલા પણ ગણપતિના મંત્ર કરશો, ગણપતિની આરાધના કરશો, તો આ સમયગાળાની અંદર સર્વશ્રેષ્ઠ સિદ્ધિ બની શકે છે. મિત્રો, આ કાર્યો લીલો ઘાસચારો આપી પણ કરી શકાય છે, અને શક્ય એટલા હનુમાનજી અને ગણપતિની આરાધના કરી આ સમયગાળામાં વૃદ્ધિ મેળવી શકે. મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.